જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ધીરુભાઈ ગોહિલને મેયર પદના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે આ નિર્ણય લીધો છે. ધીરુભાઈ ગોહિલ જૂનાગઢના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર છે અને હાલ તેઓ લંડન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીરુભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમને તાત્કાલિક લંડનથી પરત ફરવાની સૂચના આપી છે. અને હવે વાત કરીએ અલ્પેશ ઠાકોરની. અલ્પેશ ઠાકોર મામલે કોંગ્રેસે કરેલી અરજીનો કેસ આજે પણ હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. તો કોંગ્રેસે જે અરજી કરી હતી અલ્પેશના ધારાસભ્ય પદને રદ કરવાને લઈને તે અંગે આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા અરજી કરવામાં આવી હતી તે અરજીને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ગઈકાલે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આજે પણ અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના એક નિવેદને ફરી રાજકારણમાં ગરમાવો લાવી દીધો. અલ્પેશે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને દાવો કર્યો કે તે હાલ પણ કોંગ્રેસના સભ્ય છે. આ ઠાકોર નેતાએ ખોંખારીને કહ્યું કે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપે. અગાઉ અલ્પેશે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી હતી કે તેમણે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે, પરંતુ હવે તેમણે પલટી મારી કોંગ્રેસમાં હોવાનો રાગાલ આપ્યો છે. જેના માટે મારે કામ કરવાનું છે એ હું સરળતાથી ધારાસભ્ય પદ ના છોડી શકું, એટલે એ જે કઈ બાબત છે એમાં હું આ ક્લિયર કરવા માંગુ છું કે મેં મારા તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે અને આજે પણ કાયમ છું. અલ્પેશ ઠાકોરના આ નિવેદન પરથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ અને તેમની વચ્ચે ચાલી રહેલી લડાઈ લાંબી ચાલશે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઈકોર્ટમાં ચકાવનારું સોગંદનામું રજૂ કર્યું હતું કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવાપાત્ર નહીં હોવાની દલીલ પણ તેમણે કરી. આ સોગંદનામામાં અલ્પેશે કહ્યું કે કોંગ્રેસે કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ કર્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહીં અને તેના આધારે તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં. બીજી તરફ અલ્પેશના યુટર્નથી કોંગ્રેસમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે અલ્પેશ ઠાકોરે શિસ્તભંગ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. જો કે અલ્પેશ ઠાકોરે પોતાના સોગંદનામામાં કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપવાની વાત કહીને ભાજપમાં જોડાવાની ચર્ચાનો અંત લાવી દીધો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. શંકરસિંહ વાઘેલાને આગામી 2020ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત એનસીપીમાંથી સર્વોચ્ચ પદ સોંપવામાં આવશે. 2020ની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મજબૂતાઈ સાથે એનસીપી ઝંપલાવશે, જેને લઈને પક્ષ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. 2020ની ચૂંટણીમાં પ્રભુત્વ જમાવવા માટે પક્ષ દ્વારા શંકરસિંહને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપાઈ શકે છે. વસંત વગડામાં શક્તિદળની બેઠક પણ બોલાવવામાં આવી હતી. સંગઠનને મજબૂત બનાવવા માટે આ બેઠકમાં રણનીતિ ઘડાઈ હતી. મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી છે. શંકરસિંહને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપ્યા બાદ પક્ષ દ્વારા જયંત બોસ્કીને અન્ય જવાબદારી સોંપવામાં આવશે. એનસીપી કે સાથ હમ હૈ જિમ્મેદારી, નેશનલ સેક્રેટરી ભી જનરલ સેક્રેટરી હૈ, ઓર અભી થોડે સમય કે લિયે પીસીસી કા ભી ફોર્મેશન કરના હૈ, ઇસલિયે પીસીસી પ્રેસિડેન્ટ કી ભી જિમ્મેદારી હૈ. તો આને વાલે દિનો મેં કે જો પાર્ટી કો અગર પાવર તક પહોંચાના હૈ તો વોલન્ટિયર્સ બોડી સક્ષમ હોના ચાહીએ.